સુરતની વાત કરીએ તો સુરતના એમએલએની ઓફિસમાં આગ લાગવાની ઘટના બની છે, જેમાં વિનુ મોરડિયાની ઓફિસમાં આગ લાગી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એમએલએ અને પૂર્વ શહેરી વિકાસ રાજ્ય મંત્રી છે વિનુ મોરડિયા. એમએલએની ઓફિસમાં આગ લાગતા ફાયર તંત્ર દોડતું થઈ ગયું હતું. સિંગણપોર ચાર રસ્તા નજીકનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કલકાવતી એપાર્ટમેન્ટમાં પહેલા માળી ઓફિસ આવેલી છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો. બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સુરતના એમએલએ વિનુ મોરડિયાની ઓફિસમાં આ પ્રકારે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. એમએલએ અને પૂર્વ શહેરી વિકાસ રાજ્ય મંત્રી છે વિનુ મોરડિયા. ત્યારે એમએલએની ઓફિસમાં આગ લાગતા ફાયર તંત્ર દોડતું થઈ ગયું હતું. સિંગણપોર ચાર રસ્તા નજીકનો આ બનાવ હોવાનું સામે આવ્યો છે, જ્યાં કલકાવતી એપાર્ટમેન્ટના પહેલા માળે ઓફિસ આવેલી છે, જ્યાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હોવાનું પણ સામે આવ્યું છે. સુરતના એમએલએ વિનુ મોરડિયાની ઓફિસમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, નાસભાગ મચી ગઈ હતી. આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ત્વરિત ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.